बनासकांठा जिल्लामां वर्तमान समयमां फेक न्यूज चेनल अने फेक पत्रकारोनो राफड़ो फाट्यो छे ते सौ कोई जाणे छे, परंतु हवे केटलाक भेजાબાજ લોકો કોઈને બદનામ કરવા માટે છેલ્લી હદ સુધી પહોંચી રહ્યા છે અને ટેકનોલોજીના ઉપયોગ કરી બનાવટી ન્યૂઝ બનાવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાખને બદનામ કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને બદનામ કરતું કથિત ન્યૂઝપેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। વાયરલ થયેલા આ સમાચાર અંગે ઊંડી પડતાલ કરી ત્યારે આ સમાચાર એકદમ ખોટા અને ફેક હોવાનું જાણવા મળ્યું છે। આજના સોશિયલ મીડિયાના જમાનામાં ફેક ન્યૂઝ એટલે કે કોઈને બદનામ કરવા માટે બનાવટી ન્યૂઝ ફેશનની જેમ વાયરલ થઈ રહ્યા છે। અનધિકૃત બનાવટી સમાચાર તૈયાર કરવામાં ભેજાબાજ લોકો ટેકનોલોજી ઉપયોગ કરી અખબારમાં છપાતા સમાચાર જેમ બનાવટી ન્યૂઝ તૈયાર કરાવી એક ઘટના પ્રકાશમાં આવી છે। બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એન્ડ કંપનીએ બનાસ ડેરીમાં 340 કરોડ રૂપિયાની લૂંટના સમાચાર બનાવટી ન્યૂઝપેપરના કટિંગ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। આ સમાચારમાં 14 તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ સમાચાર કયા અખબારમાં પ્રસિદ્ધ થયા છે તેનો કોઈ જ ઉલ્લેખ નથી। વાત જ્યારે બનાસ ડેરીના 340 કરોડ રૂપિયાની હોય ત્યારે અમારી પણ ફરજ બને છે કે અખબારના કટિંગ સાથે વાયરલ થયેલા સમાચારના સત્ય સુધી પહોંચવાની। અમારી બીકે ન્યૂઝ ચેનલની ટેકનિકલ ટીમે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એન્ડ કંપનીએ બનાસ ડેરીના 340 કરોડ રૂપિયાની લૂંટના વાયરલ થયેલા સમાચાર કયા ન્યૂઝપેપરમાં છે તે જાણવા માટે દરેક અખબારી તપાસ હાથ ધરી છે। જોકે કલાકો સુધી તપાસ બાદ માલુમ પડ્યું કે આવા કોઈ સમાચાર રાજ્યમાં કોઈ પણ જાણીતા ન્યૂઝપેપર કે સ્થાનિક ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયા નથી। પરંતુ આગામી સમયમાં બનાસ ડેરીની ચૂંટણીનો શંખનાદ ફૂંકાવાનો છે ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને બદનામ કરવાના ઉદ્દેશ્યથી કોઈએ અખબારના સમાચારની જેમ નકલી કોપી કરી ભેજાબાજ વ્યક્તિએ અનુભવી પત્રકારની કલમોનો ઉપયોગ કરી રાજકીય ઇશારે બનાવટી ન્યૂઝપેપર કટિંગ કરી તૈયાર કરી ખોટા સમાચાર વાયરલ કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। વાયરલ થયેલ આ ન્યૂઝપેપરના કટિંગે તમે ઝૂમ કરીને જોશો તો સત્ય તમારી સામે આવી જશે। જો કે ગત 14 જૂનના બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પોતાની પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાના ખર્ચે કર્યો હોવાનો કોઈ પણ અધિકૃત અખબારમાં સત્તાવાર સમાચાર પ્રસિદ્ધ થતા નથી। જે રીતે પત્રકારની કલમનો દુરુપયોગ કરી કોઈ નિષ્ઠાવાન અને કર્મઠ નેતાની છબી ખરડાવવા માટે કરવામાં આવેલા આ પ્રયાસ ખૂબ જ હીન કક્ષાનો છે। અગાઉ પણ શંકરભાઈ ચૌધરીને બદનામ કરવા માટે અજાણ્યા શખ્સો દ્વારા પત્રો લખવામાં આવેલા છે, ત્યારે જો ખરેખર શંકરભાઈ ચૌધરી કસૂરવાન હોય અને તેમની સામે કોઈ પુરાવા હોય તો આવા શખ્સો સામે લડવા જોઈએ કે નહીં? મીડિયાનો દુરુપયોગ કરી નિષ્ઠાવાન નેતાને બદનામ કરવા જોઈએ? આ બાબતે પોલીસના આઈટી વિભાગે પણ મેસેજ વાયરલ કરનાર શખ્સ સુધી પહોંચી તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા હીન પ્રયાસો કરનાર યોગ્ય નસીહત આપી શકાય।